સુરતી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ, સુરતી રસોઈ શોમાં હંમેશા અમે તમને કંઈક ને કંઈક નવું બતાવવાની કોશિશ કરીએ છીએ અને આજે પણ અમે તમને કંઈક નવું જ બતાવીશું. અમે તમને ઘણી બધી ડીશ અત્યાર સુધી બતાવી છે, પણ આજે અમે તમને જે ડીશ બતાવવા જઈ રહ્યા છીએ ને તે ડીશનું નામ તમે ક્યારેય કદાચ નહીં સાંભળ્યું, કારણ કે હું પણ આજે પહેલીવાર જ એ ડીશ સાંભળું છું. એક ઇન્ટરનેશનલ ડીશ છે. તો જ્યારે ડીશ ઇન્ટરનેશનલ હોય ત્યારે આપણી સાથે શેફ પણ ઇન્ટરનેશનલ જ હોવા જોઈએ ને. હેલો એન્ડ વેલકમ ટુ સુરતી રસોઈ શો. અને સુરતી રસોઈ શોમાં આજે આપણી સાથે છે શેફ છાયા, કે જેમને ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે અને ખાસ તેમને જે ખિતાબ મળ્યો છે તે બેસ્ટ મલ્ટી ક્વિઝિનનો ખિતાબ મળ્યો છે, અને તે પણ મળ્યો છે શેફ સંજીવ કપૂર, શેફ વિકી રત્નાની અને શેફ કૃણાલ કપૂર તરફથી. શેફ છાયા આપણી સાથે છે ને, આપણે તેમનું વેલકમ કરીએ. જી છાયાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સુરતી રસોઈ શોમાં, અને થેન્ક યુ વેરી મચ કે તમારા બિઝી શેડ્યુલમાંથી અમારા દર્શકો માટે આટલો ટાઈમ કાઢ્યો. થેન્ક યુ એન્ડ રિયલી આઈ એપ્રિશિએટ નિકિતા કે સુરત ચેનલ ખૂબ જ સરસ સરાહનીય કાર્ય કરી રહી છે, અને આજે આપણી ગૃહિણીઓને ઇન્ટરનેશનલ ડીશના માટે તે આટલો બધો પ્રયત્ન કર્યો, તો ખરેખર થેન્ક યુ વેરી મચ નિકિતા. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને બીજું પણ કંઈક બતાવવા માગું છું. છાયાબેન, અમે લોકો આવવાના હતા તો અમારા વેલકમ માટે આ ખૂબ જ સરસ કેક તૈયાર કરી છે, અને તે પણ ચેનલ સુરતના લોગોવાળી. સો અગેન થેન્ક યુ કે તમે અમારા માટે આટલી સરસ કેક, રિયલી આટલી સરસ કેક તૈયાર કરી છે તેને માટે છાયાબેન. તો શેફ, આજે આપણે દર્શકોને કઈ રેસિપી બતાવવાના છીએ? હા નિકિતા, આજે આપણા દર્શક મિત્રો માટે હું નાંજા લઈને આવી છું અને એક શોકટેલ લઈને આવેલી છું. બધા મોકટેલ્સ કોકટેલ્સ બનાવતા હોય છે, પણ આજે આપણે આ રસોડે નાંજા અને એની સાથે સરસ મજાનું સોકટેલ્સ તૈયાર કરીશું. આજે આપણા દર્શક મિત્રોને ખૂબ જ નવી ઇન્ડો વેસ્ટર્ન ડીશ મળવાની છે. ઓકે, તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઈએ. નાંજા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે તે આપણા દર્શકોને આપણે જણાવી દઈએ. દર્શક મિત્રો, આપણને નાંજા માટે જોઈશે મેંદો, દહીં, બેકિંગ સોડા, મિલ્ક પાવડર, બટર, કલોંજી, ઇટાલિયન સિઝનિંગ, ઓરેગાનો, સુગર પાવડર, ફુદીનાના પાન જોઈશે, કોથમીરના પાન જોઈશે, મખાની સોસ, એલેપિનોઝ એન્ડ બ્લેક ઓલિવ્સ. સ્ટફિંગ માટે આપણને જોઈશે પાઇનેપલ, કેપ્સિકમ છે અહીંયા, મકાઈના દાણા છે બાફેલા, મોઝરેલા ચીઝ છે, પ્રોસેસ ચીઝ, આદુ મરચાંની પેસ્ટ છે. આપણે સૌ પ્રથમ નિકિતા નાંજા બનાવવા માટે નાંજા ડો રેડી કરીશું, અને એના માટે આપણે અત્યારે મેંદો લઈએ છીએ. એક કપ મેંદો જોઈશે આપણને. અહીંયા આપણને એક કપ મેંદો જોઈશે. મેંદાની અંદર આપણે નાખીશું 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, પછી આપણે અહીંયા જોઈશે 1/2 TSP બેકિંગ સોડા છે. જનરલી કેવું હોય છે નિકિતા કે નાંજા એટલે નાન અને પીઝા, તો નાન અને પીઝાનું એક આપણે ઇન્ડો વેસ્ટર્ન વર્ઝન કર્યું છે કે ધેટ ઇઝ નાંજા. તો પીઝા જ્યારે ઈસ્ટથી બનતા હોય છે, પરંતુ અહીંયા આપણા જે જૈન દર્શક મિત્રો છે એમના માટે આજે આપણે બેકિંગ સોડા વાપર્યા છે, એટલે નાંજાના ડો બનાવવા માટે આપણે અહીંયા આગળ ઈસ્ટ લેવાની કોઈ જરૂર નથી. ઓકે, 1/2 TSP સુગર પાવડર, સોલ્ટ ટુ ટેસ્ટ આપણને જોઈશે, અહીંયા આગળ 1/8 કપ આપણને કડ જોઈશે, એટલે આપણે જે નાન માટે જે રીતનો ડો બનાવતા હોય એ રીતનો ડો આપણે બનાવવાનો છે. હા નિકિતા, આજે આપણે જે નાન માટેનો ડો બનાવતા હોઈએ છીએ એ જ રીતનો ડો આપણે તૈયાર કરીશું. અને 88 ml વોર્મ વોટર જોઈશે. હાથની મદદથી આપણે અહીંયા આગળ ડો તૈયાર કરીશું, એકદમ સોફ્ટ ડો તૈયાર કરીશું.
ઇફ તમે કુકિંગ ક્લાસ પણ તમારા ચલાવો છો તો તમારા કુકિંગ ક્લાસમાં કઈ કઈ રેસિપી શીખવાડો છો? નિકિતા, મારા ડિલાઇટ કુકિંગ ક્લાસ ચાલે છે સુરતમાં જ, અને હું લગભગ 100 ટાઈપના ક્લાસ ચાલે છે, પંજાબી, મેક્સિકન, ચાઇનીઝ, ઇન્ટરનેશનલ, સુરતી ફરસાણ છે, મીઠાઈના છે, ઓથેન્ટિક મીઠાઈ છે, ઘણા બધા એવા ઇન્ટરનેશનલ 100 ટાઈપના ક્લાસીસ આ રસોડે ચાલતા હોય છે. 100 ટાઈપના તો આટલી બધી રેસીપી પણ તમને યાદ રહી છે? બીકોઝ કે આપણે તો રૂટીનમાં પણ જો કંઈ બનાવતા હોય તો એ આપણે ધ્યાન નહીં રહે, અધરવાઇઝ તમે તો આટલી બધી રેસીપી બનાવો છો, આટલી બધી ડીશ શીખવાડો, તો તમને એટલી બધી ડીશ યાદ રહી છે? હા, બહુ સરસ સવાલ છે નિકિતા તારો. ટોટલ મારી પાસે 2.5 લાખ રેસીપી છે. 2.5 લાખ? તો આપણા દર્શક મિત્રોને તો બહુ મજા આવી જશે, આપણે આ રસોડે રોજ અવનવી રસ એમને બતાવતા રહીશું. આવી રીતે આપણે એકદમ સોફ્ટ ડો બનાવવાનો છે અને આ ડોને આપણે ઢાંકીને 1 કલાક રેસ્ટ આપવાનો છે. હા, તો નિકિતા, આપણો નાંજાનો ડો 1 કલાકમાં રેસ્ટ થાય ત્યાં સુધી આપણે એનું સ્ટફિંગ બનાવી દઈશું. તો અહીંયા દર્શક મિત્રો, આપણને સ્ટફિંગ માટે જોઈશે 3 ટેબલ સ્પૂન મોઝરેલા ચીઝ છે, આપણે 1 TSP જેટલી આપણે કોથમીર ઝીણી સુધારેલી છે, આપણે 1 TSP જેટલા ફુદીનાના પાન લેવાના છે, અને 1 TSP જેટલું આપણે આદુ મરચાંની પેસ્ટ લેવાની છે, અને સરસ મજાનું આ સ્ટફિંગ આપણે રેડી કરી દઈશું. તો નિકિતા, તું જોઈ શકે છે કે સરસ મજાનું વ્હાઈટ અને ગ્રીન એવું આપણું નાંજાનું, આપણે સોલ્ટ કે બીજું કંઈ જ નથી એડ કર્યું. ના, આપણે આમાં કશું જ એડ નથી કરવાનું, જે કરવાનું છે આપણે નાંજાની ઉપરથી કરીશું. આપણું સ્ટફિંગ તૈયાર છે નાંજા માટેનું. હવે 1 કલાક થઈ ગયો છે, આપણે આપણા ડોને જોઈ લઈએ. નિકિતા, તું જોઈ શકે છે કે કેટલો સરસ આપણો ડો એકદમ ફ્લફી થઈ ગયો છે, રાઈટ? હું એને પંચિંગ કરીને એમાં જે હવા ભરાઈ હશે હવાને આપણે નીકાળી દેવાનો છે. તું જોઈ શકે છે કે એકદમ સોફ્ટ આપણો આ ડો તૈયાર છે. ઓકે, હવે આમાંથી આપણે નાંજા બનાવીશું. સ્ટફિંગ કરેલું હતું એ આપણે આમાં ભરવાનું છે. આપણે આના સ્ટફિંગમાં સોલ્ટ લેતા નથી, સોલ્ટ જે છે આપણે બધું ઉપરથી એના મસાલા કરવાના છે. આપણે પાણીવાળો હાથ કરીને ડોને બંધ કરીશું. હવે આપણે નિકિતા પાણીવાળો હાથ કરવાનો છે, હાથ કરીને આપણે થોડુંક હલકા હાથે પ્રેસ કરવાનું છે, અને અહીંયા આપણે થોડી કોથમીર એને સ્પ્રિંકલ કરવાની છે. અને નાન છે એટલે તને ખબર જ છે કે નાન હોય એટલે કલોંજી તો જોઈએ જ, પરંતુ મારા જૈન દર્શક મિત્રો માટે કલોંજીની જગ્યાએ કાળા તલનો પણ તેઓ યુઝ કરી શકે છે. નિકિત, આપણે હવે મેંદો સ્પ્રિંકલ કરીને આપણે આ મેંદામાં થોડો હાથ કરીને આપણે સરસ મજાની નાન વણી લેવાની છે. જો આપણે એટલું સરસ આપણું સ્ટફિંગ છે કે ક્યાંય પણ હું ગણું છું તો નથી એમાંથી હોલ પડતો કે નિકિતા આપણું સ્ટફિંગ બહાર નથી આવતું. આપણે એને નાના શેપમાં વણી લેવાનું છે. સેફ, તમે આટલી બધી રેસીપી કેવી રીતે શીખા છો? આટલી બધી ડીશ એટલે કોઈ ક્લાસીસ કર્યા છે કે પછી આટલી બધી ડીશ કેવી રીતે તમને આવડે છે? નિકિતા, હું સ્વિટ્ઝરલેન્ડથી મેં કરેલું છે અને પૂર્વાંચલ યુનિવર્સિટીમાંથી IHM ની ડિગ્રી લીધી હતી, અને ત્યાર પછી હું કલિનરી કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગઈ હતી, અને લગભગ હું 12 વર્ષથી મારા ડિલાઇટ કુકિંગ ક્લાસ ચાલે છે, અને અત્યાર સુધીમાં મારા રસોડે 8000 સ્ટુડન્ટ્સો શીખી ચૂક્યા છે. વાવ, એટલે તમે આ શીખવા માટે સ્પેશિયલી સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા? હા નિકિતા, હું સ્પેશિયલી કોર્સ કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગઈ હતી, અને ત્યાં મફિન્સ છે, કપકેક છે, કેક છે, બેકરીની આઇટમ્સ છે, બ્રેડ્સ છે, મેક્રૂન્સ છે, એવી ઘણી બધી કલિનરીનો મોટા ભાગનો કોર્સ મેં સ્વિટ્ઝરલેન્ડથી કર્યો છે. ઓ ગ્રેટ.
નિકિતા તું જોઈ શકે છે કે સરસ મજાની આપણી નાન વણાઈને રેડી છે અને તું જોવે છું કેટલી ઇઝીલી એને લિફ્ટ ઓવર કરી શકું છું અને હું આ ડીશમાં લઈ લઉં છું. હવે આપણે ગેસ ઉપર તવી પર એને નાનને શેકીશું. નિકિતા જોઈ શકે છે કે આ સરસ મજાની નાન તૈયાર છે. હવે એને શેકવાની પણ એક અલગ રીતની ટેકનિક છે. આપણે પાછો પાણીવાળો હાથ કરવાનો છે અને મસ્ત પાણી આપણે એપ્લાય કરી દેવાનું છે આપણી નાન ઉપર અને આને સીધું જ આપણે ગેસ ઉપર તવી પર લઈ જાય. હા, બસ હવે આ નાનને આપણે ગેસ ઉપર લેવાની છે. હવે આપણે આ નાનને તવીમાં નાખી દેવાની છે અને અહીંયા બબલ્સ આવે ત્યાં સુધી રાહ જોવાની છે. સરસ મજાના બબલ્સ આવી ગયા છે. હવે નિકિત આપણે એને પલટાવીને ધીમા તાપે એને કુક કરીશું અને આપણી નાન બનાવીશું. સેફ આ નાન આપણે, તમે તો હમણાં નાનઝા બતાવો છો પણ એકલા આપણે સબ્જી સાથે પણ ખાઈ શકીએ, અધરવાઇઝ એકલા પણ ખાઈ શકાય ને? હા, આ નાન આપણે સબ્જી સાથે ખાઈ શકાય, પછી કોઈ રાયતા સાથે ખાઈ શકાય અને ગ્રેવી સાથે પણ ખાઈ શકાય. ઓકે, એટલે આપણે જો નાનઝા આખું નહીં બનાવવું હોય તો ખાલી આ પણ આપણે બનાવી શકીએ. હા, અને નિકિતા એક વસ્તુ આપણે, હું તને કહેવાનું ભૂલી ગઈ કે આપણે મેંદો લીધો છે પણ અહીંયા આપણે ઘઉંનો લોટ પણ લઈ શકીએ છીએ અને મલ્ટીગ્રીન લોટ પણ લઈ શકીએ. અચ્છા, જે નાન આપણી પાછળથી આવી થવી જોઈએ. આપણે નાનઝા બનાવવાના છે. હવે આ નાનમાંથી આપણે પિઝા કરવાના છે. આપણી નાન તૈયાર છે, હવે આપણે નાનઝા બનાવીએ. તો આપણને આ મખાની સોસ જોઈશે નિકિતા. આના માટે 3 ટામેટા મેં લીધેલા છે, 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ લીધેલી છે, 1 ફાઇનલી ચોપ્ડ ઓનિયન લીધું હતું, ધાણા જીરું 1 TSP જેટલું લીધું છે, 1/4 TSP હલ્દી પાવડર છે, સોલ્ટ ટુ ટેસ્ટ છે અને 3 ટેબલસ્પૂન જેટલું અમૂલ ફ્રેશ ક્રીમ લીધેલું છે અને 3 ટેબલસ્પૂન અહીંયા આગળ પ્રોસેસ્ડ અમૂલ ચીઝ લીધેલી છે. અને આ બધું જ આપણે ધીમા તાપે 1 ટેબલસ્પૂન બટર મૂકીને સોતે કરવાનું છે. સરસ મજાનું બધું શેકાઈ જાય, એક અરોમા આપણને આવી જાય ત્યાં સુધી સોતે કરવાનું છે અને છેલ્લે એની અંદર 1/4 કપ આપણે પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા પછી આપણે 5 થી 10 મિનિટ એને કૂક કરવાનું છે અને ઠંડુ થઈ જાય પછી મિક્સરમાં એને ક્રશ કરી લેવાનું છે અને ગાળીને આપણો આ મખાની પિઝા સોસ તૈયાર થયો. ઓકે, આ મખાની સોસની જગ્યાએ આપણે બીજું કંઈ પણ યુઝ કરી શકીએ? હા, કરી શકાય ને. આપણે પિઝા સોસ પણ લઈ શકાય છે અને કંઈ જ ન હોય તો કિસાન ટોમેટો કેચઅપ પણ આપણે લઈ શકીએ છીએ. સૌપ્રથમ આપણે નાનની ઉપર બટર એપ્લાય કરીશું. આ બટર પણ મેં મારું હોમમેડ બનાવેલું છે, હું ઘરે જ બટર બનાવું છું. હવે આપણે બહુ જ સિમ્પલ ઉપરનું આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છે. અહીંયા આગળ બાફેલા મકાઈના દાણા છે, તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. આ તું જોઈ શકે છે એલેપિનોસ છે, તો હું અહીંયા એલેપિનોસ મૂકીશ. પિઝામાં આપણે જે નાખતા હોય તે જ બધું નાખ્યું છે, એટલે નાન અને પિઝાનું કોમ્બિનેશન કહીએ. હા, એટલે નાનઝા થશે. આ ઓલિવ્સ છે નિકિતા, એક શેફ તરીકે એક વસ્તુ સિક્રેટ તમને શેર કરીશ કે તમે ઓલિવ્સ ખાશો તો ક્યારેય તમને આંખના રોગનો પ્રોબ્લેમ નહીં આવે. હા, તમારે રોજના 10 થી 20 ગ્રામ ઓલિવ્સ ખાવા જોઈએ. ઓલિવ્સમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે કે જેનાથી તમારી આઈઝને વિટામિન એ ને બધું એમાં ભરપૂર હોય છે, તો જેના માટે આઈઝ માટે બહુ જ ઉપયોગી ઓલિવ્સ છે. અને નિકિતા, મારું ફેવરિટ, હું આ પાઇનેપલનું ઉપર ટોપિંગ કરું છું. મને પાઇનેપલ પર્સનલી બહુ જ ભાવતું હોય છે, તો પાઇનેપલ પણ બહુ સરસ લાગે છે નાનઝામાં. અને આપણે ચીઝ અંદર પણ નાખ્યું છે સ્ટફિંગમાં પણ અને ઉપર પણ ચીઝ છે. હા, ચીઝ તો જોઈએ છે, નાનઝા છે એટલે. અને આ ઓરેગાનો અને રેડ પેપ્રિકા હું એને સ્પ્રિંકલ કરીશ.
લાસ્ટ બટ નોટ લીસ્ટ નિકિતા, આપણે પ્રોસેસ ચીઝ જે આપણા બાળકોને બહુ જ ભાવતી હોય છે, તો આપણે એના ઉપર પ્રોસેસ ચીઝને એટલે મોઝરેલા પણ લેવાનું છે અને પ્રોસેસ પણ લેવાનું છે. હા, ઇન્ટરનેશનલ ડીશ છે, નાન્ઝા છે, એટલે ચીઝ, પછી બધા વેજીટેબલ્સ છે, કોથમીર છે, મિન્ટ્સ છે, તો એક સરસ મજાની હેલ્ધી ડીશ તો કહી જ શકાય. ચીઝ બી ઘણી વખત બહુ સારી છે બાળકો માટે. આપણી નાન્ઝા બનીને તૈયાર છે, હવે એને આપણે બેક કરવા માટે મૂકવાની છે. તો આપણે ઓવનમાં 180 ડિગ્રી પર બંને રોડ ચાલુ કરવાના છે, નીચેનો રોડ બી ચાલુ કરવાનો છે, ઉપરનો રોડ ચાલુ કરવાનો છે, અને મિડલ રેક પર આપણે 180 ડિગ્રી પર 10-12 મિનિટ્સ માટે ઓવનમાં બેક કરવાનું છે. પરંતુ આજે આ રસોડે હું આ તમને ગેસ ઉપર બેક કરીને બતાવીશ. આપણે બટર એપ્લાય કરવાનું છે, અને ઉપર લીડ લગાવીને 5 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. તું જોઈ શકે છે કે સરસ મજાની નાન આપણી તૈયાર છે. ચાલ તો આપણે એને ખોલીને જોઈ લઈએ. વાવ, કેટલી સરસ મજાની અરોમા આવી રહી છે ને. સરસ મજાની આપણી ચીઝ મેલ્ટ થઈ ગઈ છે અને કેટલી કડક પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તાવી પર પણ આ રીતની થઈ છે આપણે. હા, તાવી પર પણ આ રીતે નાન થઈ શકે છે. સેફ નાનસા રેડી થઈ ગયા છે. હવે આપણે સોફ્ટવેરની તૈયારી કરીશું, પણ સૌથી પહેલા મારો એ પ્રશ્ન છે કે આને આપણે સોફ્ટેલ શા માટે કહીએ છીએ? હા, સી નિકિતા, કે કોકટેલ્સ એટલે એમાં રમ આવે, આલ્કોહોલવાળી વસ્તુ આવે, મોકટેલ્સ છે એમાં એસોટેડ ડ્રિંક્સ ને એવું બધું આવે, પરંતુ સોફ્ટેલ્સ એક હેલ્ધી વર્ઝન છે. અને આમ પણ હમણાં મેંગોની સિઝન છે, તો મેંગોમાં પણ ભરપૂર માત્રામાં વિટામિન્સ ને બધું મળે છે, એટલે આ પણ આપણા વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સરસ મજાનો સોફ્ટેલ્સ આપણે રેડી કરીએ. ઓકે, એટલે હેલ્ધી વર્ઝન છે. હા, હેલ્ધી વર્ઝનને સોફ્ટેલ્સ કહેવામાં આવે છે, અને જ્યારે આલ્કોહોલ બેઝ હોય તો એને કોકટેલ્સ કહેવામાં આવે છે. ઓકે ઓકે, તો સૌપ્રથમ આપણે આમાં લેવાના છે લીંબુના 4-5 ટુકડા લેવાના છે, 10-15 ફુદીનાના પાન લેવાના છે, આપણે આપણે 1 TSP જેટલું સુગર પાવડર નાખવાના છે. અને આ સોફ્ટેલ્સ બનાવવાની પણ એક ટેકનિક છે, હું ટોટલી તમને રેસ્ટોરન્ટ બાર ટાઈપનું સોફ્ટેલ્સ અહીંયા બતાવી રહી છું. આપણે લીંબુના પીસીસ છે, ફુદીનાના પાન છે, અને જે સુગર પાવડર છે એને મડલરની મદદથી મડલિંગ કરવાનું છે. સપોઝ નિકિતા તારા ઘરમાં મડલર ન હોય તો વેલણ હોય તો વેલણના પાછળના ભાગથી પણ તું કરી શકે છે. આવી રીતે આપણું મડલિંગ થઈ ગયું છે, ફક્ત આપણે 30 સેકન્ડ્સ જ મડલિંગ કરવાનું છે. અને પછી તું જોઈ શકે છે કે આપણે મેંગો મસ્તાની ડિલાઇટ સોફ્ટેલ્સ છે, એટલે આપણે અહીંયા આગળ 3 ટેબલ સ્પૂન મેંગોની પ્યુરી લેવાની છે. લીધા પછી આપણે અહીંયા આગળ સોલ્ટ ટુ ટેસ્ટ લેવાનું છે, અને આપણે અહીંયા આગળ આ જે 40 ml સુગર સિરપ લીધી છે નિકિતા, આ સુગર સિરપ મેં 1 કપ પાણી લીધું છે, 1/4 કપ સુગર નાખેલી છે, અને એને 1 પોણા તારની ચાસણી કરીને મેં એમાં 1 કેરીનો રસ નાખી દીધેલો. કેરીનો રસ આમાં પણ? હા, આમાં પણ મેં કેરીનો, એટલે કાચી કેરી હતી, એને મિક્સરમાં ક્રશ કરીને ગાળીને એનો રસ નાખી દીધો. એનું શું રીઝન આમાં કાચી કેરી? કેમકે આપણે મેંગો મસ્તાની બનાવીએ છીએ, એટલે મારી એવી ઈચ્છા છે કે બોટમથી માંડીને બધું જ મેંગો આવે. ઓકે, ફાઇન. યા, તો આ 40 ml આપણે કેરીનો સિરપ નાખી દઈએ. ઘણી વખત આપણે જો હોટલમાં મોકટેલ્સ ને કોકટેલ્સ માટે પૈસા ખર્ચતા હોય છે, એ ટોટલી આપણે આઈસના જ પૈસા આપતા હોઈએ છે, કેમકે 3/4 ગ્લાસ તો આઈસ જ ભરેલો હોય છે. તો અહીંયા પણ આપણે આઈસ નાખીશું.
આપણે આને એકદમ ટેમ્પટિંગ બનાવવા માટે આમાં લીમકા પણ આપણે નાખી શકીએ છીએ, સ્પ્રાઇટ પણ નાખી શકીએ છીએ. પણ અહીંયા હું આજે એક સરસ મજાની સુગર સિરપ પાણી સાથેનું જે મેં બનાવ્યું છે એ એડ કરી રહી છું. એટલે હેલ્ધી વર્ઝન છે, બાળકોને પણ આપણે આપી શકીએ. હા, એના માટે આપણે અહીંયા આગળ સિમ્પલ વોટર જે છે એ નાખીએ છીએ, પણ આમાં સ્પ્રાઇટ અને લીમકા પણ નાખી શકાય છે. આપણે આવા સ્ક્રુઅરમાં મિન્ટ અને ફુદીનું જસ્ટ આપણે એને સરસ મજાનું ગાર્નિશિંગ પણ કરી શકીએ છીએ. અને બાળકો માટે છે એટલે બાળકોની મનગમતી સ્ત્રોતો હોય જ. નિકિતા, આપણે સરસ મજાના નાંજા બી રેડી છે અને મેંગો મસ્તાની શોકટેલ્સ પણ રેડી છે. તો ચાલ હવે તો આ ઇન્ટરનેશનલ ડીશને ટેસ્ટ કરીને કહે કે કેવી બની છે. તો ફ્રેન્ડ્સ, નાંજા અને સોકટેલ બંને ટેસ્ટ કર્યું છે. હું તમને નહીં કહીશ કેવું લાગી રહ્યું છે, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ઘરે ટ્રાય કર્યા પછી મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી, આ ડીશ તમારાથી કેવી બની. અને સોકટેલ તો એવું છે કે તમે ઘરે ઇઝીલી બનાવી શકશો, મેંગોની સિઝન છે, બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા ઘરમાં અવેલેબલ જ હોય છે. તો સોકટેલ તો તમે જરૂરથી આજે બનાવી શકશો અને નાંજા પણ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે, એ પણ તમે જરૂરથી ટ્રાય કરજો. કારણ કે નથી એ પીઝા કે નથી એ નાન, આ બંનેનું મિક્સ વર્ઝન છે. તો તમે ટ્રાય કરજો અને પછી કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો છાયાબેન, થેન્ક યુ સો સો મચ કે તમે અમારા દર્શકોને આટલી સરસ યુનિક રેસીપી બનાવતા શીખવાડી અને ઇન્ટરનેશનલ ડીશ બનાવતા શીખવાડી, તેના માટે થેન્ક યુ વેરી મચ. અને તમારો કિંમતી સમય અમારા દર્શકોને આપ્યો, કારણ કે તમારું બિઝી શેડ્યુલ હોય છે, એ બિઝી શેડ્યુલમાંથી અમારા માટે ટાઈમ કાઢ્યો, માટે થેન્ક યુ સો મચ. ઓલવેઝ વેલકમ નિકિતા. ખરેખર સુરત ચેનલ માટે ખૂબ પ્રાઉડ ફીલ કરું છું. અને હું પણ, મારી પાસે મેં તને કહ્યું અગાઉની જેમ કે 1.5 લાખ રેસીપીઝ છે, ફરી જો તું મને ચાન્સ આપીશ તો આપણા દર્શક મિત્રોને 100% આપણે એક સે બટકર એક રેસીપીઝ બતાવીશું. ડેફિનેટલી, થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, તમને આજની અમારી આ ડીશ કેવી લાગી તે અમને જરૂરથી જણાવશો, નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો. ને આવી જ અવનવી રેસીપી તમે જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમે અમારા રસોડે કયા પ્રકારની રેસીપી જોવા માંગો છો તે પણ અમને નીચે કમેન્ટ કરીને જણાવશો, તો અમે એ બતાવવાનો પ્રયાસ ચોક્કસથી કરીશું. તો ફ્રેન્ડ્સ, આજના આ રસોઈ શોમાં આટલું જ. ફરીથી મળીશું નવી કોઈ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. બાય.